सदानन्दम्भो दिः स्मितरुचिरपूर्णेन्दुवदन प्रफुल्लाम्ब जन्मच्छदसदृश शोभाक्षियुगल कृपापारा वार श्रितसकलजीवातिसुखदो महाश्रेयो मूर्तिर् जयति स हि नारायनमुनि वर्णिवेशरमणीयदर्शनम् मन्दहासरुचिराम्बुजं पूजितं सुरनरोतमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये ॐ अवतारिणे श्रीस्वामिनारायणाय नमो नमः ॐ श्रीहरिकृष्णाय नमो नमः ॐ श्रीपूर्णपुरुषोत्तमाय नमो नमः બોલો શ્રી સ્વામિનારાયણ સ્વામી નારાયણ ભગવાન કૃષ્ણ મહારાજ મહારાજની જય ભક્તોને જય સ્વામિનારાયણ સદગુરુ નિષ્કુળન સ્વામી મનગંજન ગ્રંથ ની અંદર છેલ્લે એમ લખે છે નિજ મન રાજગાદી ઉપર બેસી ગયો છે અને નિસ્કુળન સ્વામી કે છે સદગુરુની સહાય છે ભગવાનની કૃપા છે એટલે નિજ મન ગાદી ઉપર બેઠો છે છેલ્લે સ્વામી લખે છે ગુરુ શબ્દ સો ગરિષ્ઠ હે સબ પર સો એ શરિષ્ઠ સો ગુરુ સહજાનંદજી એ કુર્મ ઈષ્ટ જે સદગુરુની કૃપાથી હું આ નિજ મનને જીત્યો છું અરે પરતક મનને જીત્યો છું અને નિજ મનને ગાદી ઉપર બેસાડ્યું છે એવા જે સદગુરુ છે એ મને મળ્યા એવા મારા ઈષ્ટદેવ પર બ્રહ્મ સહજાનંદ સ્વામી છે આગળ સ્વામી લખે છે ઈચ્છે જે કોઈ અંતરે કષ્ટ મીટાવા કોય एक अचळ आसरो सहजानंद प्रभु सोय इच्छे जे कोई अंतरे कष्ट मिटावा कोय एक अचळ आसरो सहजानंद प्रभु सोय સ્વામી લખે છે કોઈ જો પોતાના અંતરના કષ્ટને મિટાવા એટલે કે ખલાસ કરવા ઈચ્છતું હોય તો પહેલા તો એ વાત છે અંતરની અંદર આવી જે નિજમન અને મનની લડાઈ છે એને પહેલા તો જોતા શીખવું પડે અંતરમાં લડાઈ થઈ રહી છે એની ખબર પડે પછી કોઈ વિચારે કે મારે આવે જીતવું છે ત્યાં સુધી જીતવાની કેમ ખબર પડે ભારત પોતાની બોર્ડર છેલ્લામાં છેલ્લી હોય ત્યાં સુધી જો પેટ્રોલિંગ કરતું હોય તો ખબર પડે કે બીજા દેશનું સૈન્ય આ દેશમાં ઘરી જાય છે આપણા દેશની જમીનને દબાવવાનો પ્રયત્ન થઈ રહ્યો છે પરંતુ જે પહાડો હોય જે એરિયાઓ એવા હોય કે જે એરિયાની અંદર કોઈ પહોંચી જ ન શકતું હોય ત્યાં સુધી કોઈ દેશનું જો પેટ્રોલિંગ ના હોય તો બીજો દેશ એ જગ્યાઓ પોતાની કરી શકે છે જેને ખબર પડે એ લડાઈ કરે કે ભાઈ આટલી જગ્યા મારી છે તું અહીં આવ્યો કેમ એમ જે જાગતો મુમુક્ષુ છે એને અંતરમાં ખબર પડે કે મારી લડાઈ ચાલુ છે ગાફલ ને ઊંઘતો ને ગમાર ને શું ખબર પડે એને વરી ક્યાં લડવાનું છે એને કોની સાથે લડવાનું છે અને તો લડાઈ જેવું છે જ નહીં આપણે બધા એ મુમુક્ષુ છીએ આપણા અંતરની અંદર આપણે વિચારીએ કે આપણે લડાઈ કેટલી છે અને કદાચ લડાઈ દેખાતી હશે તો કેટલી વાર યાદ રહેશે હવારમાં સાત વાગે યાદ આવી લડાઈ લેવાની છે નવ વાગે ભૂલી ગયા હોઈએ પાછું બાર વાગે યાદ આવે લડાઈ લેવાની છે ને બે વાગે ભૂલી ગયા હોઈએ કોઈ દિવસ એવું શક્ય છે કે કોઈ દેશ બીજા દેશની એકદમ સેન્સિટિવ પોઝિશનમાં હોય અને બે જન એકદમ લડાયક મૂળમાં હોય ત્યારે બે દેશના કોઈ સૈનિકો ઊંઘે એવું લાગે છે અને જે ઊંઘી જાય હવા સાત વાગે યાદ આવે ખામેવાળા જો લડવાનું છે બંદૂકો તૈયાર કરીને બે ભડાકા કરી દે અને નવ વાગે ઓઢીને જાય દેશ જીતે તે એવી જ છે આપણે જાગીએ છીએ ઊંઘે છે પાછું એવું કંઈક કરીએ તો વાંધો નહીં કે આઠ કલાક દસ કલાક જાગતા રહીએ પણ કલ્યાણના માર્ગમાં નિજમન અને પરતક મનની લડાઈની અંદર આપણે એવું છે કે અડધો કલાક જાગી જઈએ ને ત્રણ કલાક ઊંઘી જઈએ પાછા અડધો કલાક જાગી જઈએ આવે તો મનના ભૂગા બોલાઈ દેવા છે એમ આવું નક્કી કરે હવે તો મનના આ ચાતુર્માસમાં તો જો મનના ભૂકા બોલાવી દેવા છે એટલે પેલી નિમી એકાદશી હોય ને ત્યારે પાવર જબરો હોય ત્યારે વાતો સાંભળી હોય નિયમ લેવો જોઈએ ચાર મહિના ભગવાનને રાજી કરવા જોઈએ એટલે એ પાવર જે હોય એ પાવરમાં પાવરમાં નિયમ લઈ લેવાય કે મનના ભૂકા કરી દેવા છે આમ કરી દેવું તેમ કરી દેવું છે પણ પછી ધીરે 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 થતું જાય બધો જબરું લઈ લે સારું જોકે તો જ લડવાની ટેવ પડે ચાંદ્રાયન કરું ધારણા પારણા કરું આ કરું પછી ચાલુ કરે ને પછી વીસ દિવસ થાય ને ત્યાંથી દિવસ ગણવાના ચાલુ કરે કાવે એક રહ્યો હવે દસ દિવસ રહ્યા હવે નવ બસ પછી શાંતિ એટલે શું આ એક મહિનો સજા ભોગવી છે હમણાં જો હવે ત્રીસ તારીખ આવશે એટલે બધું પતી જશે પછી છે ને પછી મજા આવશે હમણાં તો આ ગોળા ખાવાના અને આ ઉપવાસ કરવાના ત્રીસ તારીખ જવા દો કેલેન્ડરની અંદર રોજ તારીખ જોવે પંદર દિવસ સત્તર દિવસ થાય ને પછી તારીખ કેવું શરૂ થાય કેલેન્ડરનો જોવાનું કઈ તારીખે ચાલુ કર્યું તું આજ દસે કર્યું તું હવે આ દશે પતી જવું જોઈએ એમાંય જો તિથિ વરી કંઈક ક્ષય તિથિ આવી કે એવી કંઈક તિથિ આવી તો વહેલું પતી જાય આઠે પતી જાય જે આ પૂનમથી પૂનમ હોય ને તો આઠે પતી જાય તારીખ પ્રમાણે દશે પતતું હોય પણ પહેલામાં આઠે પતી જાય આજ કે હવે આઠ દિવસ છે સાત છે છ છે હવે પછી એ ચાંદ્રાયણ કરતા હોય પણ બીજા બધા પીજા જમતા હોય સમજ્યા ને એટલે પછી શું કે હવે હમણાં તમે છ દાડા જમી લો છો હું મે દાડે આવું છું તમારી લાઈનમાં અને જો ત્રણ દાડા બાકી હોય ને તો તો કે ફ્રીજમાં મૂકી રાખજો હમણાં ત્રણ દાડા મારે પતે છે એટલે પારનામાં હું લઈશું આ એવું થાય આ બધું લો આ મનનું ચક્ર આ મન છે ને એટલું રમતિયાળ છે એટલું રમતિયાળ છે એટલું રમતિયાળ છે એટલે સ્વામી કે કેટલાક મનને રમાડે છે ને કેટલાકને મન રમાડે છે કેટલાક મનને રમાડે છે અને કેટલાકને મન રમાડે છે આ ગુણાદિત્યાનંદ સ્વામીનો નાદ છે આપણે મનને રમાડીએ એવા થવાનું છે મનને રમાડીએ એવા એને રમતે ના ચડાવીએ જોને તું અમને ચાર દિવસમાં તને સરસ આપીએ છે હા આ ચાંદ્રાયન પતે એટલી વાત અને જ્યાં ચાંદ્રાયનનો છેલ્લો દિવસ આવે ત્યાં ફરી સંકલ્પના કરીએ કે લાવો એક મહિનો બીજું ચાંદ્રાયન તો મનની શું દશા થાય મન વિચારતું હોય કે કાલ ચોથે દિવસ એને કહેવાનું આ અને જો ને અમને ત્રણ દિવસ પતે એટલે ચોથા દિવસમાં પેલા ફ્રીજમાં મૂકેલા પીઝા દઉં છું જો અને જેવો છેલ્લો દિવસ ચાંદ્રાયણનો પૂરો થવા આવે ને ત્યાં ફરી એક સંકલ્પ કરી દેવાનો કયો બીજું એક ચાંદ્રાયણ મન કે આવે ત્રીસ દાડા પછી હવે ફરીથી ત્રીસ દિવસ પછી એવી રીતે મનને રમાડતા કોકને આવડે જાગતા ને આવડે જેને અંતરની લડાઈઓ લડીને નિજ મનને ગાદીએ બેસાડવો હોય ને એને આવડે કઈ જોવાની ઈચ્છા થાય ને હા તને બતાવવાનું છે ને જો બપોરે વાગે બતાવું છું તને જોવાનું તારે જોવું છે એટલે જ પડે ને તને પછી ત્રણ વાગે ચાર વાગે ને ત્યારે ભગવાનની મૂર્તિ આમ બેહી જવાનું લે જો ત્યારે આવે તારે જોવું જ તું ને તારે બહુ દુનિયાનું જોવું તું લે ભગવાનનું જો આવે આવી રીતે મનને રમાડે ત્યારે મન છે ને એ પરતક મન હારે બાકી ના હારે અને એવી રીતે મનને રમાડવાનું જેને શીખવું હોય અને મનને રમાડવું હોય એને નિષ્કુળન સ્વામી કે એક જ છે ઈચ્છે જે કોઈ અંતરે કષ્ટ મિટાવા કોય એક અચળે આગળ ગીતાજીમાં કે સાતમો અધ્યાય છે એની અંદર કે છે દૈવી હૈષા હૈસા ગુણમય મમ માયા દુરત્ય મામે વે પ્રપદ્યંતે માયામ એતામ તરંતીતે મારી ત્રિગુણાત્મક અલૌકિક માયા તરવી મુશ્કેલ છે પરંતુ જે મનુષ્યો મારે જ સરને આવે છે તેઓ આ માયાને તરી જાય છે ભગવાનની શરણાગતિ સિવાય ભગવાન શ્રીહરિના આશરા સિવાય અંતરની લડાઈનો અંત આવે એવો નથી સદગુરુની સહાય અને ભગવાન અને સદગુરુનો આશરો જબરજસ્ત આશરો દ્રઢ આશરો જોઈએ અંતરની લડાઈ મારે પૂરી કરવી છે અને નિજ મનને ગાદીએ બેસાડવો છે એવો સંકલ્પ કરવાનો નિષ્કુળન સ્વામીએ ગ્રંથ લખ્યો ત્યાં તો સ્વામીએ નિજ મનને ગાદીએ બેસાડી દીધો પણ હજુ આપણે તો ગાદી અભિષેક કયા ગ્રંથ પૂરો થયો એટલે આપણા અંદરનો ગાદી અભિષેક નથી થઈ ગયો ને નિજ મનનો અહીં નિજમન ગાદીએ બેઠો ગ્રંથમાં બેસી ગયો ગ્રંથમાં બેસી ગયો પણ આપણી અહમ અને મમત્વની ગ્રંથિઓમાં જ્યાં સુધી નિજમન ગાદીએ ના બેઠો હોય ત્યાં સુધી આપણી માટે તો ગ્રંથ પૂરો નથી થયો નિષ્કુળન સ્વામી માટે ગ્રંથ પૂરો થવાની તૈયારી છે સ્વામી માટે સ્વામીએ લખ્યો એટલે સ્વામીને લખતા લખતા પૂરો થવાની તૈયારી છે પણ આપણો ગ્રંથ તો હજુ કદાચ શરૂ પણ ન થયો હોય આપણો ગ્રંથ તો શરૂ થયો હોય ને કાગળિયા ખોવાઈ ગયા હોય લખ્યો હોય શરૂ થયો હોય એટલે લખ્યો હોય મનગજન ચાલુ થયું હોય ને પછી અડધે પહોંચ્યું હોય ને ત્યાર પછી આપણે લખવાનું ચાલુ કર્યું હોય કે જો ત્યારે હું નિજ મનને ગાદ્ય બેસાડું છું પછી જે લેસન કર્યું હોય કાગળ જ ના મળે ક્યાં ગયા ખોવાઈ ગયા હવે ફરી બધું સાંભળો ફરીથી પાછા લખો ક્યાં ગયા કાગળ પાછા ખોવાઈ ગયા આપણે આવું થાય પલળી જાય ખોવાઈ જાય કોવાઈ જાય ગાય ખાઈ જાય બકરા ખાઈ જાય આપણા લખેલા કાગળિયાને આવું બધું ખાઈ જાય એટલે આપણો નિજમન ગાદી બેસતો જ નથી આ ગ્રંથ પૂરો થઈ જવાથી આપણું કામ પૂરું નથી થતું આ ગ્રંથે તો આપણને આખો રસ્તો બતાવી દીધો કે તમારે અંતરમાં જો લડાઈ ચાલુ હોય તો આ એક મુમુક્ષુ નું પાત્ર બતાવ્યું કે ભાઈ આ આ રીતે જીત્યો છે તો તમે પણ જો આવી મહેનત કરશો તો જીતશો એવું આપણને સ્વામી આ ગ્રંથ દ્વારા બતાવી દીધો એકસો ને સિત્યાસી કડીઓમાં સ્વામી આખે આખો હાર્દ આપણા અંતરનો કહી દીધો પણ હવે અંતરની લડાઈ જેને લડીને પૂરી કરવી હોય એને ભગવાનનો આશરો જબરો રાખવો ભગવાનના આશરા સિવાય આ પરતક મન જીતા એવું નથી જબરજસ્ત આશરો જોઈએ કારણ કે એના ઘા બહુ જબરા છે બહુ જબરા ઘા છે ગમે ત્યારે ગમે તે જગ્યાએ ગમે તે રીતે ઘા મારે એને કેવી રીતે પહોંચાય જેની પાસે ત્યાગનું સ્વરૂપ લેવાની તાકાત છે જેની પાસે વૈરાગ્યનું સ્વરૂપ લેવાની તાકાત છે પરતક મન એવું છે જેની પાસે કથાનું સારી રીતે નિરૂપણ કરવાના સ્વરૂપ લેવાની તાકાત છે જેની પાસે કથા શ્રવણ કરું છું એવું અભિમાન ધરીને એ સ્વરૂપે આવવાની તાકાત છે સારું ગાવું છું સારા મહારાજને વાઘા ધરાવું છું સારી મહારાજની સેવા કરું છું એ સ્વરૂપે આવીને પકડવાની જેની તાકાત છે તપ ત્યાગ વૈરાગ શ્રદ્ધા વિશ્વાસ બધા જ સ્વરૂપોને આ પરતક મન લઈ શકે છે એવા તાકાતવાળા બહુ રૂપિયાને પુરુષોત્તમ નારાયણ સિવાય કોણ કરી શકે કોણ કરી શકે રાવણના દસ માથા હોય અને માયાવી એટલો હોય એની માયાને રામ સિવાય કોણ કરી શકે એવી રીતે આ પરતક મન તો દસ માથાવાળો વાળો નહીં કરોડો માથાવાળો છે કરોડો માથાવાળો રાવણને તો દસ માથા કપાઈને એટલે રાવણનું મૃત્યુ થાય પણ પરતક મનરૂપી રાવણ એને તો ખરાબો માથાઓ છે એના માથા ગણી ના શકાય એટલા માથાઓ છે કામ ક્રોધ લોભાદિકના માથાઓ હોય તો ચાલો ઓળખાઈ જાય પણ તપ ત્યાગ વૈરાગ્યના માથાઓ પણ લઈને બેઠેલો સત્વગુણના જેટલા મૂલ્યો છે બધાયને ધારણ કરી શકે છે બધા સ્વરૂપોને લઈ શકે છે એટલો ખતરનાક આ પરતક મન છે આવા શત્રુને આપણે કીડી જેવા જીવ કેમ હરાવી શકીએ જેના ખરબો માથા જેના કરોડો માથાઓ જેના સ્વરૂપો સત્વગુણના જે મૂલ્યો છે એના સ્વરૂપો જે લઈ શકે એને આપણે કેમ હરાવી શકીએ માટે ભગવાનનો દ્રઢ આશરોને ભરોસો બસ હે પ્રભુ હું તમારા આશરે છું તમે મારી ભેગા રહેજો આંતરની લડાઈ મારે તમારા બળે પૂરી કરવી છે તમારી હિંમતથી પૂરી કરવી છે તમે મને ઓળખાવજો ઓળખાવજો રાજાને શુક્રાચાર્ય ઓળખાવી દીધા કે ભાઈ આ તને બટૂક દેખાય છે બટૂક નથી તને દેખાય છે કે આ નાના બ્રહ્મચારી આવ્યા છે આ નાના બ્રહ્મચારી નથી આ તો વિષ્ણુ પોતે છે પણ તોય રાજાને સંકલ્પ હતો કે દેવું છે તો એને ઓળખાવી તો દીધા છતાં પણ રાજાએ કીધું મને ઓળખાણ થઈને જો ભગવાન વિષ્ણુ મારા દ્વારે આવીને માગતા હોય તો તો મારે આવે દેવું જ છે દેખાતા હતા વામન પણ હતા મહાવિરાટ એવી રીતે પરતક મન છે ને એના બહુ સ્વરૂપો છે ભગવાન સિવાય ઓળખી શકાય નહીં ભગવાન ઓળખાવે કે જો 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 તું આ તપમાં ગયો પણ આ તપમાં તો તને પરતક મન ગાદીએ બેઠું છે આપણે તપ કરીએ સત્વગુણનું કાર્ય છે હવે તપ કર્યું આપણે ચાંદ્રાયન કર્યા ધારણાપણના કર્યા એકટાના કર્યા એક પગે ઉભા રહીને માળા કરી ફરાળ કર્યું બધું તપ કર્યું બરાબર એટલે લાગે શું નીજ મન કેટલું મજબૂત થઈ ગયું છે પણ ભગવાન ઓળખાવે કેવી રીતે ઓળખાવે આપણે તપ કરીએ છે આપણે વ્રત કરીએ છીએ અને આપણી બાજુમાં કોઈ બરાબર જમે છે એ તો બે ત્રણ ટાઈમ જમે ચાતુર્માસમાં ચાર ટાઈમ એવો નિયમ લીધો છે ચાતુર્માસમાં કેટલા ટાઈમ ચાર ટાઈમ અત્યાર સુધી તો એક જ ટાઈમ જમતા હતા પણ ચાતુર્માસમાં નિયમ લીધો છે એમાં ઋષિ ચાંદ્રાયણ કરીએ છીએ ત્રણ જ કોડિયાનું ત્રણ જ કોડિયા જમવાના ઋષિ ચાંદ્રાયણમાં બોલો ત્રીસ દિવસ સુધી આ ત્રણ કોળિયા બધું શરીર હલકું થઈ જાય ઉતરી જ જાય હવે બાકી બધા લેર કરે ચાર ટાઈમ જમીન આપણે ચાંદ્રાયણ કરીએ છીએ એટલે બે પાંચ દિવસ તો આપણને બધા કહે તો ખરા ને કે વાહ તમારું જબરું કેવું પડે કેવું પડે અમારે તો ના ચાલે ચાર ટાઈમ જમવું પડે પણ તમારે જબરું કેવું પડે એટલે આપણે શરૂઆતમાં તો એમ જ હોય કે મહારાજની માર પર કૃપા બહુ સરસ થાય છે પણ ધીરે 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 પછી એમ થાય કે તો હું કરું હવે ગાદી ગાદી ઉલડવા માંડી અંદર આ તો કોણ કરે હા ભાઈ તું જ કરે ને બીજો કોણ કરે પછી ધીરે 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 દસ પંદર દિવસ સુધી તો હું કરું હું કરું એમ થાય પછી તો એમ થાય મારાથી જ થાય આ બધા શું કરે છે આ બધા કરે છે હું જો ને ખાવા ભેગા થયા છે હવે ગાદીએ કોણ બેહી ગયું સંપૂર્ણ પરતક મન પાછો એટલું તો કરતા કરતા એટલામ તો અટક્યો નહીં એટલું કે આ તો બધાય જો હવે અંદર સંકલ્પો થતા હતા પાછો એના જેવો કોઈક થોડો તપસ્વી હોય ને એની જોડે વાત કરે લો આ લોકોને જો ને કોઈ આખો દી ખાવાનું 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 કાંઈ હું જશ હવે વાત શરૂ થઈ ઓર દ્રઢ થયું પાછો કેલેન્ડરની અંદર તારીખ્યું તો જોતો જ હોય કે હવે આઠ દાડા છે સાત દાડા સજા છે છ દાડા છે પણ તોય હું કરું મારાથી થાય હવે મન તારીખ્યામાં છે આનું મન અભાવ છે અને ઓલા બધા જે ચાર ટાઈમ જમે છે એનું મન સામા છે આ કેવા તપસ્વી છે કેટલા સારા છે કેટલું સરસ તપ કરે છે આપણાથી નથી થતું તો નિજ મન કઈ જગ્યાએ બેઠું છે અને પરતક મન કઈ જગ્યાએ બેઠું છે ઓળખાય બીજા પ્રત્યેનો જે ભાવ થયો એનું નિજમન મજબૂત થાય છે અને જેને બીજા પ્રત્યેનો કુભાવ થયો એનું પરતક મન મજબૂત થાય છે પણ આ સ્વરૂપને પોતાનું સર્વસ્વ દાન કરી દે છે સો રૂપિયા કમાય છે એમાંથી નેવું રૂપિયા દાન કરે છે પોતાના કલ્યાણને અર્થે કરે છે બહુ સારી વાત છે ભગવાનને દાન કરે સા સંતને અર્થે રસોઈઓ આપે છે ગરીબોને જમાડે છે કઈ સમાજ સેવા કરે છે દાન કરી દે છે બહુ સારી વાત છે શરૂઆતમાં નિષ્કામ ભાવે કરે છે ભગવાનના રાજી પાર્થે કરે છે પણ સમાજ આખો જાણે છે કે આ સો એ નેવું રૂપિયાનું દાન કરે છે એટલે સમાજ ભેગો થઈને જે ગરીબ લોકો છે અથવા તો જે મધ્યમ વર્ગના છે એટલું ન કરી શકતા હોય એવી સ્થિતિવાળા હોય એ બધા કે તમારા જેવું અમારાથી થાય તમારા જેવું અમારાથી થાય નહીં ત્યારે હજુ આની ગાદી ઉપર નિજ મન બેઠું હોય ને એટલે એ આ તો ભગવાનને મોટા પુરુષોની કૃપા સંતો ભક્તોની કૃપા એટલે થાય છે ચાલુ રહે પણ પેલું સાંભળતો રહે એમના જેવું ના થાય આપણાથી તમે વિચારો તો ખરા એ નેવું રૂપિયાનું દાન કરે દસ રૂપિયા ઘર માટે રાખે નેવું રૂપિયા ભગવાનને દઈ દે કેવા કહેવાય કેવા કહેવાય કેવા કહેવાય પછી ધીરે ધીરે આની ગાદી પરથી નિજ મન હટ્યા દાન તો સ્વય ને એવું નહીં પંચાનું ચાલુ કર દે પાંચ રૂપિયા વધાર દે દાનમાં પણ શું વિચારે હું કરું છું આનાથી બીજા કોઈથી આવું થતું કોણ ગાદીએ બેસી ગયું પરતક મન આને ઓળખાવે કોણ આ જીની ભેદરેખા જે છે એને ઓળખાવે કોણ એને પુરુષોત્તમ નારાયણ કૃપા કરીને અંતરમાંથી ઓળખાવે જાનપણારૂપ દરવાજો એ જાનપણારૂપ દરવાજા ઉપર આપણે બેઠા હોઈએ પુરુષોત્તમ નારાયણ હૃદયની અંદર સિંહાસનમાં બેઠેલા હોય અને એનો દ્રઢ આશરો હોય પ્રભુ મારા જેવો પામરા પરતક મનના પેતરાઓને કેમ ઓળખી શકે તમે મને જો બતાવો તમે તમારા વિઝનથી બતાવો તમે તમારા દ્રષ્ટિકોણથી બતાવો તો પ્રભુ હું એને ઓળખી શકું અને હું એની સાથે લડી પણ કેમ શકું તમારા જેવા ભગવાન મને જ્યારે વિચારો આપે તમારા મોકલેલા ભગવાનના મુક્ત રૂપી સદગુરુ જ્યારે વિચાર આપે ત્યારે પ્રભુ હું એની સાથે લડી શકું મને હિંમત આપે બળ આપો તમે ત્યારે હું આ કરી શકું નહીં તો આ લડાઈને હું કેમ પૂરી કરી શકું એમ ભગવાનનો જબરજસ્ત આશરો જોઈએ તો આ જીની ભેદરેખાઓ પકડાય નહીં તો જીની ભેદરેખાઓ પકડાવી બહુ કઠણ છે અતિ કઠણ છે તમને ખબર છે આ મનગંજનની કથા ચાલે છે ભગવાન અને મોટા પુરુષો જેટલા વિચારો આપે છે એટલા વિચારો આ કથા વાર્તા દરમિયાન મારા આત્માને પોષણ મળે તમારા આત્માને પોષણ મળે એટલે થાય છે હવે આ બધી વાતો થાય એટલે

પોતાના આત્માને ભેગો રાખીને વાત કરી છે એને પણ પોતાના આત્માને કેળવણી દેવી છે એને પણ નિજમનની સત્તા પોતાના આત્મા ઉપર રાખવી છે આ પાકું છે એવી રીતે મુમુક્ષુ દશામાં સજાગપણામાં રહીને કથા વાર્તા કરતો વક્તા ત્યાગી કે ગૃહી એ ખરેખર સજાગ છે પણ જ્યારે શ્રોતાગન તરફથી એમ મળ્યું ને તમારી આ વાત સાંભળીને મને બહુ ફાયદો થયો તમે આ દ્રષ્ટાંત આપ્યો એનાથી તો બહુ ફાયદો થયો તમે આ વાત જે સમજાવી છે ને ઓહો એ તો બહુ ગજબની વાત સમજાવી છે ત્યારે વક્તાના નિજ મનની સત્તા હોવા છતાં એને એમ થાય કે આ વાત તો મેં કરી એટલે મારે તો આ સિદ્ધ થઈ ગઈ જબરી એટલે ગાદી ઉપર નિજ મન ઉતરીને કોણ બેસી જાય પરતક મન આવી જીની ભેદરેખાઓ ભગવાન શિવાય ભગવાનના કોઈ સદગુરુ શિવાય જેને જીનું જોતા આવડે એક પુરુષોત્તમ નારાયણથી જીની દ્રષ્ટિ કોઈની નથી પુરુષોત્તમ નારાયણ જેટલી જીની ને સૂક્ષ્મ દ્રષ્ટિ કોઈની નથી સારંગપુરનું સત્તરમું જેમ જેમ સૂક્ષ્મ દ્રષ્ટિ થતી જાય એમ ભગવાન પરના પર જણાતા જાય એમ પરતક મનના નાના નાના જીના સ્વરૂપોને ઓળખવાનું સ્વરૂપ પુરુષોત્તમ નારાયણ ને ખબર છે બાકી કોઈને ખબર નથી એના મુક્તોને ખબર છે બાકી કોઈને ખબર નથી હજારો ને કરોડો સંકલ્પો થાય છે ને ભગવાન જોઈ શકે છે આપણે ક્યાં જોઈ શકીએ છીએ મહારાજ એમ કહ્યું દિનાનાથ ભટ્ટને તમારા જેવા બુદ્ધિવાળા હોય ને એને દિવસમાં ત્રણ ચાર સંકલ્પ થાય એ ખબર પડે બાકી એનાને તો પાંચે ખબર નથી પડતી સંકલ્પ હવે અંદરની લડાઈ કેમ નહીં પૂરી થાય મનકો આશરો જો ન લીધો હોય તો કેમ પૂરી થાય કેવી રીતે પૂરી થાય કેવી રીતે પૂરી થાય કોઈ બહુ સરસ કીર્તન ગાતા હોય ભગવાન આગળ બહુ સારા કીર્તન ગાતા હોય અને ભગવાનને રાજી કરવા જ ગાતા હોય પોતાના આત્માને ભગવાનમાં જોડવા જ ગાતા હોય પણ પછી પાંચ જણ કે ઓહો પણ તમે પેલું કીર્તન ગાયું ને એવું ભગવાનનું સુખ આવ્યું એવું ભગવાનનું સુખ આવ્યું એવું સુખ આવ્યું પછી ગાવાવાળાને એમ થાય કે આટલી ભગવાનની મૂર્તિનું સુખ આપવાવાળો હું હોઉં તો મારે તો ભગવાનનું સુખ અખંડ થઈ જ ગયું ને એટલે કોણ બેસી ગયું પરતક મન કથા કરવા કોઈએ કીધું તમે કથા કરી એટલે એટલું સુખ આવ્યું એટલું સુખ આવ્યું ભગવાનમાં આવે તો જોડાઈ જવાનું બસ એક જ ઈચ્છા રહે છે બધેથી લુખા થઈ ગયા તમારી કથા સાંભળીને ઓહો એટલે કથા કરવા થાય કે હું તો બધેથી લુખો હોઉં ને કેટલાને લુખા કરી દઉં ના પરતક મનના પેટરાઓને ઓળખવા આ મેં તમને બે પાંચ સ્વરૂપો એટલા માટે આ પ્રકારથી કીધા કે આ ભગવાનની કૃપા વિના નથી ઓળખાતો ભગવાનનો આશરો શા માટે જરૂર છે કામ ક્રોધ લોભને તો ઓળખી કાઢીએ આપણે પણ આવા સ્વરૂપે આવી હોય જે પરતક મન તો એના આ માથાને કેવી રીતે ઉડાડવું કારણ કે ભગવાને શું કીધું મારી ત્રિગુણાત્મક અલૌકિક માયા તરવી મુશ્કેલ છે ત્રિગુણાત્મક છે પણ ગુણ છે આપણે વાતો કરીએ કરીએ સારું વાંચીએ તપ ભજન કરીએ દાન કરીએ સેવા કરીએ શ્રદ્ધા રાખીએ આ બધું પણ સત્વગુણનું કાર્ય છે માયાનું કાર્ય છે અને માયાના કાર્ય હંમેશા પરતક મન એ સ્વરૂપ લય જ શકે પરતક મન એક જ સ્વરૂપ નથી લઈ શકતું ગુણાતીત સ્વરૂપ બાકી બધા ત્રણ ગુણના કોઈ પણ સ્વરૂપો છે ગમે તે જગ્યાએ જઈ શકે છે એને નો એન્ટ્રી બોર્ડ નથી એક ગુણાતીત સ્વરૂપ જ મન નથી લઈ શકતું નહીં તો મન માયાના ત્રણ ગુણમાં જે જે સ્વરૂપો હોય સત્વગુણના જે સ્વરૂપો હોય રજોગુણના જે સ્વરૂપો હોય તમો જે સ્વરૂપો હોય બધા લઈ શકે છે રજ અને તમને ઓળખી શકાય છે પણ સત્વ સ્વરૂપો લે એ કેવળ ભગવત કૃપા કેવળ સદ્ગુરુને આધીન થઈને જીવવા વાળો મુમુક્ષુ આત્મા એ સિવાય ઝીણું ઝીણું કોઈ ઓળખી નથી શકતો એના માટે જ અંતરની લડાઈઓ પૂરી નથી થાતી ઘણા સાધનો કરીએ છીએ ઘણું ભગવાનને રાજી કરવાનો પ્રયત્ન કરીએ છીએ પરંતુ જે પ્રકારથી થવું જોઈએ એવું એક્યુરેટ નથી થતું એનું કારણ એ છે કોઈને ભાજી બનાવતા બહુ સરસ આવડતી હોય લીલી પાલકની ભાજી બનાવવાની હોય તો બહુ સરસ પાલકની ભાજી બનાવતા આવડતી હોય મેથીના ગોટા બનાવતા બહુ સરસ આવડતા હોય અને મસાલાને બધું કમ્પ્લીટ એને નાખતા આવડતું હોય પણ એને ભાજીને સાફ કરતા ના આવડતી હોય ને ભાજીને સાફ કર્યા પછી જો ધોતા ના આવડતી હોય ને અને પછી ભાજીનો વઘાર કરીને સરસ મજાની ભાજી તો બનાવી દીધી પણ અંદર શું રહી જાય કાંકરી રહી જાય અને એ કાંકરી કેવી હોય કંઈ મોટી રેતી જેવી ના હોય મોટા પથરા જેવી ના હોય એ એવી હોય એ જેને જેને રહી ગઈ હશે ધોવામાં અહીંની ભાજી તો કદાચ સારી આવતી હોય પણ જમીન ઉપર થતી હોય એ ડાયરેક આવી હોય ફાર્મમાંથી એ ભાજી જો ધોતા ના આવડે તો ખરેખરી થાય એક એક કોળી એવી જીની 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 અંદર બધી રજ આયા કરે ને તો તમને આમ અંદર ખૂંચ્યા જ કરે આમ કઈ નડે નહીં અને આમ નળે મેથીની બાજીમાં માટી રહી ગઈ અને ગોટા તો ટેસ્ટી થઈ ગયા સરસ પણ પછી કેવું થાય કેવું થાય દાદા કર કર લાગ્યા કરે બોલો કઈ એ કઈ મોટા પથરા હોય ચાવવામાં ઘરા પડે ચાવવામાં અઘરા ના પડે પણ ઓલા મસાલાનો ટેસ્ટ એ આવતો જાય અને ઓલી રેતી આવતી જાય તે પેલી ઝીણી રેતી આવે ને તો મસાલાનો ટેસ્ટ ઉડાડ દે એમ આ પરતક મનના આવા ઝીણી રેતી જેવા છે સત્વગુણના સ્વરૂપે આવે ને ઝીણી રેતી જેવું હોય પણ શું કરે આપણું જે મૂળભૂત જે ટેસ્ટ લેવાનો છે ભગવાનની મૂર્તિનો જે મૂળભૂત ટેસ્ટ લેવાનો છે અહમ શૂન્યતાનો જે મૂળભૂત ટેસ્ટ લેવાનો છે દાસ ભાવનો જે મૂળભૂત ટેસ્ટ લેવાનો છે મુક્ત ભાવનો અક્ષર રૂપે વર્તવાનો બ્રહ્મ ભાવે વર્તવાનો આ જે ટેસ્ટ છે ને એના સત્વ ગુણની આવી જીની જીની પરતક મનની કાંકરિયો બધો ટેસ્ટ ઉડાડી દે આપણો ટેસ્ટ ઉડાડી દે મજા ના આવે કંઈ આટલું કરવા છતાં મજા ના આવે આપણે ગ્રંથની આવી કથાઓ વાંચી શકતા હોઈએ એનો વિચાર કરી શકતા હોઈએ તો એ અંતરમાં સુખ ના આવે વાતોને સાંભળી શકતા હોઈએ તો પણ સુખ ના આવે આપણે બધા જ સત્વગુણાત્મક જે કાર્યો છે બધા જ કરતા હોઈએ તો પણ સુખ ના આવે એની પાછળનું કારણ છે આ ઝીણી કાંકરીઓ અને ઝીણી કાંકરીઓ ક્યારે નીકળે ક્યારે નીકળે ભાજીને તપેલામાં નાખી રાખો પોળા વાસણમાં નાના વાસણમાં નાખીને ધો તો માટી જ રે મોટામાં નાખીને થોડી વાર હલાવીને મૂકી રાખો પછી એવી બે ત્રણ વખત ધો ને ત્યારે માટી જાય એમ પુરુષોત્તમ નારાયણના સ્વરૂપમાં વૃત્તિ સ્થિર કરીને એના શરણાગત થઈને એ ભગવાનની કૃપાથી એવી જીની દ્રષ્ટિ સદગુરુના ઉપદેશથી જીની દ્રષ્ટિને કેળવીએ અને એવા કેટલી વખત ભાજી તો ત્રણ વખતમાં કાંકરી જાય આપણે તો હજાર વખત ધોવાવું પડે એમાં ત્યારે વળી થોડીક બુદ્ધિ આવે કે આ જગ્યાએ પકડ્યો ને આ જગ્યાએ છૂટવાનું છે ત્યારે એ બધા સ્વરૂપો ઓળખાય બાકી તો પરતક મન એટલે જબરું ગજબનું ધમાલી છે ગજબનું ધમાલી છે કારણ કે એને સ્વરૂપ લેતા જ એવા આવડે છે અને પેલો તો હારો બીજા બધા તો કેવા હોય કોઈ રાજા ગાદીએ બેઠો હોય ને અને જો એને બીજા બીજા રાજાને ગાદી જોઈતી હોય ને તો એનો પેલા રાજાએ કિલ્લો બાંધ્યો હોય અને કિલ્લાની બહાર આવીને બધા હોંકારા કરે કે આવી જા લડાઈ કરવા પછી લડે અને કેટલા કચર ઘાણ ઉતરે અને પછી ગાદ્ય બેસે આ પરતક મન તો કેવું છે ખબર છે નિજ મન ગા ગાદી ઉપર બેઠેલું હોય ને તમે ગાદ્ય બેસાડી દીધું નિજ મન ને આપણે બેસાડી દીધું છે આપણને તેવું નિજ મન જ બેઠું છે ને એટલે તો આટલું બધું તપ થાય ભજન થાય સેવા થાય શ્રદ્ધા થાય વિશ્વાસ બધું આવું બધું આપણને મનમાં હોય પણ અચાનક ગાદીની નીચેથી પરતક મન નીકળે નીચેથી ધક્કો મારે નિજ મનને સમજાય નિજ મનને ધક્કો મારે તો ક્યાં ઉડાડ દે કંઈ નક્કી નહીં ને ઉપર એ બેહી ગયો હોય નીચેથી નીકળે હવે નીચેથી નીકળે ને કેમ કાઢો પેલા જાદુગર હોય છે જાદુગર તે જાદુગર મોટા મોટા જાદુગર હોય ને ખેલ બતાવે બહુ બાળપણમાં મેં જોયેલું તે કેવો ખેલ બતાવે પબ્લિકની અંદર કહી દે કે તમારા છોકરા હાચવજો કે બધાયના આવડા આવડા છોકરા હોય ને હાચવજો બધા આવે ને હજાર માણસ બેઠું હોય અને બધાને એ વોર્નિંગ આપે તમારા છોકરા સાચવજો છોકરા સાચવવાની વોર્નિંગ આપે એક હોલ જ હોય એમાં બધા બેઠા હોય બધાને ખબર છે કે મારો છોકરો મારે સાચવવાનો છે આજ મને સૂચના આપે છે એની જે કરામત હોય એ પણ એક સ્ટેજ ઉપર પેટી લે અને પેટીમાંથી એક છોકરું કપડું કાઢે એમ કાઢે લો કે આ જેના હોય લઈ જાઓ એટલે હજુ તો હમણાં એક મિનિટ પહેલાં તો અહીં ખોળામાં હતું તો અહીંથી ગયું ક્યાં ક્યારે જતું રહ્યું કેવી રીતે જતું રહ્યું અને સ્ટેજ પરથી કાઢે આ નટની માયા છે આ નટની માયાનું વચન મહારાજે કહ્યું છે નટની માયા એમ પરતક મન છે ને એ પણ નટની માયા જેવું જ છે ક્યારે નિજ મન ને ગાદી ઉપર આપણે અભિષેક કરીને ખરેખરો મુંગટ પહેરાઈને હાર પહેરાઈને બેડ્યો હોય જો ભાઈ ચાતુર્માસમાં તો તારી સત્તા ચાતુર્માસમાં તને ગાદીએ બેયાડ્યો છે બસ નિજ મન સિવાય કાંઈ નહીં મન ગંજનની કથા કરીને સાંભળી આવે હું કામનું પણ પેલું પરતક મન આમ નીચેથી ક્યારે હલાવીને આપણે આમ હું હોઈએ ને ત્યારે કઈ જગ્યાએ ક્યારે આવીને ગાદી ઉપર પોતે સ્થાપન થઈ જાય ખબર નહીં આપણે પાછું નિજ મન ગોતવા નીકળવું પડે પાછું નાખ્યા આવે ક્યાંય ને પણ તું આવ્યો કેમ નો આટલો બધો કિલ્લો હતો કઈ સૈન્ય નહીં કાંઈ નહીં તો કે હું તો ગાદી નીચે જોઉં તમે જ્યાં બેઠા હો ને એની નીચે જ હું હોઉં હા અને જેવો નિજ મનને મુંગટ એવો જ મુંગટ પહેરે એવું જ સ્વરૂપ લઈ લે તો તમને એવું જ લાગે આ તો નિજમન જ બેઠો છે નિજમન જ બેઠો છે એક દેશનું આવ્યું છે કે કોઈ તો એ રાજા મૃત્યુ પામી ગયો છે પણ ત્યાંની પબ્લિકને જાહેર નથી કરવું એટલે એના જેવો જ એક માણસ બનાવીને ફેરવે છે લોકો એવી સત્તાવાર જાહેરાત નથી પણ લોકો કહે છે એમ નિજમન કેવું છે અરે પરતક મન કેવું છે નિજમન જેવું જ રૂપ લે નિજમન જેવી આંખો નિજમન જેવું એટલે આપણને તો એવું લાગે આ મારો બેહાડેલો જ છે પણ પછી એનો ધંધો ચાલુ થાય ને ધીરે ધીરે તે પહેલાં શરૂઆતમાં તો ખબર ના પડે કે આપણો બેસાડેલો છે એ છે કે ડુપ્લિકેટ માલ આવ્યો છે પણ ધીરે ધીરે એનો ધંધો ચાલુ થાય અને પછી જે ખોટ થોડી થોડી આવવાની શરૂ થાય એ ભગવાન ઓળખાવે તો ઓળખાય નહીં તો આખું રાજ ઉજ્જળ થઈ જાય ને ત્યાર પછી ઓળખાય અને કેટલાને એવું થયું છે માટે ભગવાનના આશરા સિવાય આ દુશ્મન નીકળે એવોય નથી ઓળખાય એવો નથી એટલે સ્વામી કે છે એક અચળ આશરો સહજાનંદ પ્રભુ સોય સહજાનંદ પ્રભુ સિવાય એનો આશરો લીધા સિવાય આ દુશ્મન નીકળે એવો નથી સ્વામી આવી વાત કરે છે એકસો ને સિત્યોતેર કડી અહીં પૂર્ણ થઈ છે ગણશ્યામ મહારાજની જે શ્રીપતિમ શ્રી ધર્મ સર્વદેવેશ્વરમ ભક્તિ ધર્માત્મજંબાસુદેવમ હરે माधवं केशवं कामदं स्वामी स्वामिनारायणं नीलकण्ठं भजे श्रीगणश्यां महाराजः